नमस्कार, महामंथन में आपनु स्वागत छे। हूँ छु हेमंत गोलाणी। आजनो जे विषय छे आपणे वर्षोथी चर्चा करता रह्या छीए के केम खेडूतोनी जे आवक छे ए सुधरती नथी, अथवा तो ए जे कंई वावे छे एना प्रमाणमां जे उपज ले छे अने एना भाव एने केम नथी मळता। कारण के छेल्ला केटलाक समयथी आपणो देश कृषि प्रधान देश तो छे ज, परंतु छेल्ला केटलाक समयथी आपणे एवी पण वातो करीए छे के जे खेडूत छे એની જે આવક છે એ આપણે બમણી કરવાની છે। દેશની ઇકોનોમી કૃષિ પર ટકેલી છે। દેશમાં મોટો વર્ગ ખેતી કરે છે, પરંતુ ખેતીમાં આપણે એટલા સદ્ધર થઈ શક્યા નથી જેટલા પશ્ચિમના દેશો કે અન્ય રાષ્ટ્રો સદ્ધર છે। દરેક રાજકીય પક્ષો ખેડૂતોના હિતોની વાત કરી સત્તામાં તો આવી જાય છે, પરંતુ સત્તામાં રહીને ધરતીપુત્રોના કેટલા પ્રશ્નોનું સમાધાન કરે છે તે એક મોટો પ્રશ્ન છે। આજે દેશમાં અને ખેડૂતો આત્મહત્યા કરે છે। सरकार सहाय तो करे छे, परंतु आ सहाय खेडूतो ने फरी पगभर करी शके एटली होती नथी। आपणे आजाद थया तेने 73 वर्ष थई गया। अनेक क्षेत्रे आपणे प्रगति करी मंगल सुधी पण पहोंच्या। विज्ञान ने स्पेस विज्ञान में भारते अनेक सिद्धिओ पोताने नामे करी, परंतु हजु सुधी धरतीपुत्रोनी स्थिति सुधारवामां आपणे वधारे सफल थई शक्या नथी। देशनी मोदी सरकारे लक्ष्य राख्यो छे के वर्ष 2022 सुधीमां खेडूतोनी आवक बमणी कराशे। हाल 2021 नुं वर्ष छे, मात्र एक वर्ष बाकी छे, परंतु हजी सुधी खेडूतोनी आवकमां कोई फरक पड्यो नथी। त्यारे अनेक सवालो थई रह्या छे के धरतीपुत्रोनी आवक आखरे केवी रीते बमणी थशे, केवी रीते खेडूतोनुं जीवन बदलाशे, अने क्यारे हिंदुस्ताननो खेडूत शहेरोमां देखाय एवी चमचमाती मोंघी गाडीओ लईने फरतो थशे। आजे आ विषय पर आपणे महामंथनमां विस्तृत चर्चा करीशुं। તમામ વડીલો અને મિત્રોને એક વાત કહી દઉં કે આ જે આજનો વિષય છે એ રાખવાનું મૂળ કારણ એ હતું, તમને થતું હશે કે આજની ડિબેટ ખેડૂતો પર કેમ આવી, તો વિષય એ હતો કે એક સમાચાર વાંચતા વાંચતા ખબર પડી કે મહામારીમાં, એટલે કે કોરોના મહામારીમાં છેલ્લા 1.25 વર્ષમાં અત્યાર સુધી તો બધું ગામડામાં બરાબર ચાલી રહ્યું, તો આપણે એવું કહેતા હતા કે ખેતીને ખૂબ ઓછી અસર થઈ છે, સૌથી વધારે ઇન્ડસ્ટ્રી અને જે શહેરો છે ખાસ તો એને ખૂબ અસર થઈ છે અને એમની આવકને મોટો જે ફટકો પડ્યો છે, આપણે મહામંથનમાં એ પણ ચર્ચા કરી। પરંતુ સવાલ એ હતો કે અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે માત્ર શહેરોને જ ઇફેક્ટ થઈ છે, ગામડાઓને થઈ નથી, પણ હમણાં કેટલાક ડેટા આવ્યા જેમાં ખબર પડી કે ટ્રેક્ટરનું જે વેચાણ છે એ પણ માઇનસ ગયું છે, એટલે કે જે પહેલા હતું એના કરતાં ખૂબ ઓછું જઈ રહ્યું છે। એટલે ઘણી બધી વાર ખેડૂત અને ગામડાની વાત થાય તો શહેરવાળા એવું વિચારતા હોય કે આની યાર આપણે બહુ સંબંધ નથી, પરંતુ ઘણા બધા જે મિત્રો છે શહેરોમાં શહેરમાં રોકાણ કરતા હોય છે, તો આ જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓ છે કે ભાઈ આઈસર જેવી કંપનીઓ છે, તો એ પૈસા જે રોકે છે એ છેવટે વસ્તુનું જે ઉત્પાદન છે એ વાપરનારા તો ગામડાના લોકો છે, તો ગામડામાં એ જો એનો નેગેટિવ ગ્રોથ જાય તો શહેરમાં જે લોકો આ પ્રકારનું જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એ પણ એનું ડૂબતું હોય છે, અથવા તો એનો જે ગ્રોથ છે એ પ્રકારે થતો નથી હોતો। હમણાં એક દ્રશ્ય હું કહી છે બતાવશે, ત્રણ દ્રશ્યો છે જ્યારે આપણે ખેતીની વાત કરીએ છીએ, જ્યારે શહેર અને ગામડાની વાત કરીએ છીએ, કે પહેલું જે દ્રશ્ય છે જે આજે મેં સવારે જોયું અને જેના પરથી સૂજ્યું કે આપણે આ વિષયની ચર્ચા કરવી જોઈએ, કે જેતપુરમાં એક ખેડૂતે ટ્રેક્ટરના બદલે તમે જોઈ રહ્યા છો કે બળદથી ખેતી કરવાનું શરૂ કર્યું। આજે અમારા જે રિપોર્ટર છે એને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એક વાતને અહીંયા સુધી લઈ આવ્યા છે અને આપણે આજે સ્ટુડિયોમાં બેસીને એ મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ। ખેડૂત કહે છે કે જે રીતે ડીઝલના ભાવ વધ્યા છે, ખાતર બિયારણ અને મજૂરી જે પ્રમાણે મોંઘી થઈ છે, આપણે જે આગળ ચર્ચા કરવાના છીએ એ એને પરવડતું નથી, એનો ઉત્પાદન ખર્ચ એને પરવડતો નથી ને ઉપજના ભાવ જે છે એ બરાબર મળતા નથી। બીજું દ્રશ્ય તમે જુઓ છો એમાં શહેરવાળા લોકો છે એ સાયકલ લઈને ફરે છે, આમાં એવું ક્યાંય નથી કે પેટ્રોલના ભાવ વધતા હશે ને લોકો સાયકલ લઈને જતા હશે, વોટ્સઅપ પર એવી બધી ચર્ચા કરતા હશે, પણ આમાં એવું નથી। આજે વિશ્વ સાયકલ દિવસ છે એટલે જે શહેરના લોકો છે શોખ માટે પોતાની ફિટનેસ માટે એ જે છે એ બાઇકના બદલે જે સાયકલ છે એ લઈને નીકળતા હોય છે, અને વિશ્વ સાયકલ દિવસે આજે આ દ્રશ્યો પણ આપણે જોયા। અને જે ત્રીજું દ્રશ્ય છે જેમાં ટમેટા દેખાઈ રહ્યા છે ને રોડ પર
એ લોકો ફેંકી રહ્યા છે ટમેટા મંડીમાંથી. કોઈને ફોન આવ્યો હોય ખેડૂતને કે જે તમે જે ઉપજ લઈને આવો છો એના ભાવ ત્યાં તમે જે ધારો છો એવું કંઈ છે નહીં, અને રૂપિયો બે રૂપિયા તમારે જે મણ છે 20 કિલો છે એ વેચવા પડશે, અને આવું આવું આ જે છે એ સત્તાવાર રીતે આખા દેશમાં આ દ્રશ્યો તમામ ચેનલોએ જોયા હશે, આપે કોઈ ચેનલમાં પણ જોયા હશે. ભાવ ન મળતા જે છે એ ખેડૂતો નારાજ થયા અને એ જે છે એ રસ્તામાં આ ટમેટા છે એ ફેંકી રહ્યા છે. તો આ ત્રણ દ્રશ્યો જોયા પછી આપણે આની ચર્ચા કરવાના છીએ કે આ જે સ્થિતિ છે એ કેમ બની, અને 73 વર્ષોમાં આપણે કેમ એ સ્થિતિને સુધારી ના શક્યા. આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ, પરંતુ એ પહેલા આપ સૌ વીટીવીના દર્શક મિત્રોને એક વાત આજે હું કહેવા માંગુ છું. ગઈકાલે આપણે સિસ્ટમ અને વ્યવસ્થાની વાત કરેલી, મારા પુરોગામી જે આપ આ ખુરશી પર કાયમ રાત્રે 8 વાગે જોતા હતા, એમણે હવે એક નવી વાટ પકડી છે અને એ વીટીવી છોડીને એમણે એક એમની એક નવી રાહને પસંદ કરી છે. ઘણા બધા મિત્રોના સવાલો હતા કે કોઈ પ્રેશર હશે, કોઈ કારણ હશે કે એમને છોડવું પડ્યું, પરંતુ એ તમામ જે કારણો છે એનો ખુલાસો ઈશુદાનભાઈ પોતે પણ કરશે એવું કંઈ છે નહીં. આ જે ચેનલ છે એ હંમેશા 18 કલાક જે ન્યૂઝ ચાલે છે, લાઈવ ન્યૂઝ ચાલે છે, એમાં લોકોના તમારા પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. આ જે કંઈ પ્રશ્નો આ ચેનલ પર ઉઠ્યા છે એને તમામ સ્તરે, ચાહે સરકાર હોય, કોઈ પણ મેનેજમેન્ટ હોય, વ્યવસ્થા હોય, અધિકારીઓ હોય, લોકો હોય, ઘણી બધી વાર સમાજને પણ આ જે મુદ્દાઓ ચર્ચાતા હોય છે એમાં સમાજને પણ કેટલીક શીખ અને સલાહો અને શિખામણ મળી છે. તો તમામ પ્રકારે સમાજના દરેક વર્ગે વીટીવી તરફથી જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા તેને સહજતાથી સ્વીકાર્યા છે. એ જ ધારથી, એ જ જુસ્સાથી આ જે વીટીવી ચેનલ છે એ પ્રજાની છે, લોકોની છે, તમારી છે, અને તમારા મુદ્દાઓને સતત ઉઠાવતી રહેશે. આજનું શરૂ કરીએ મહામંથન. સૌથી પહેલો સવાલ હું પૂછવા માંગુ છું સાગરભાઈને. આપણી સાથે આજે 5 મહાનુભાવો છે. હિતેન્દ્રભાઈ પટેલ છે, ભાજપના નેતા છે. લલિતભાઈ કગથરા છે, ધારાસભ્ય છે કોંગ્રેસના, આપણી સાથે સ્કાઇપથી જોડાયા છે. સાગરભાઈ રબારી છે, ખેડૂત અગ્રણી છે. ધીમનભાઈ પુરોહિત છે, વરિષ્ઠ પત્રકાર છે. અને એમબી ધોરાજીયા સાહેબ છે, જે નિવૃત્ત કૃષિ અધિકારી છે. આ 5 મહાનુભાવો સાથે આપણે આજે ચર્ચા કરીશું. અને બેઝિક વાત એ છે કે કેમ આવા દ્રશ્યો આપણે જોવા પડે છે, સરકારો એવી શું વ્યવસ્થા ગોઠવે કે જવાહરલાલ નહેરુ કહેતા હતા એમ કે જે ભારતનો ખેડૂત છે એ દેવામાં જન્મ્યો અને દેવામાં જ એને એ મોતને ભેટે છે. તો એ સ્થિતિને સુધારવા માટે આપણે આટલું બધું કરી ચૂક્યા, પરંતુ હજી સુધી એ સ્થિતિને અપ ટુ ધ માર્ક કેમ ના લાવી શક્યા. સૌથી પહેલો સવાલ છે સાગરભાઈ તમને પૂછવા માંગુ છું કે ઘણી બધી વાતો થઈ, ઘણી બધી યોજના આવી કે ભાઈ આશા યોજના આવી, પ્રધાનમંત્રી કિસાન યોજના આવી, રાષ્ટ્રીય કૃષિ મંડી સ્કીમ આવી, પણ છતાંય આ જે દ્રશ્યો આપણે જોયા કે રસ્તા વચ્ચે ઉપજને ફેંકી દેવી પડે, એક ખેડૂત બીજા ખેડૂત સાથે કનેક્ટ થઈ જાય, એ પ્રકારના આપણે કાયદાઓ પણ બનાવ્યા અને ઘણી બધી વ્યવસ્થાઓ ગોઠવી, રાજ્ય સરકારો એના સ્તરે ગોઠવી, કેન્દ્ર સરકારો અલગ અલગ આવી એણે એના સ્તરે ગોઠવી, તો આ બધી સ્કીમો ખેડૂતો માટેની બધી વાતો, અને છતાંય આજની સ્થિતિએ કેમ એવું છે કે ખેડૂત સતત રડે છે, એને એની ઉપજના ભાવ નથી મળતા, અને વર્ષોથી એક ને એક વાત આપણે કરીએ જઈએ છીએ. સાગરભાઈ, હેમંતભાઈ, પહેલા તો તમને તમારી નવી ઇનિંગ એટલે નવા સ્વરૂપમાં તમે આવ્યા એના માટે શુભેચ્છાઓ, અને ઈશુદાનભાઈને એમની નવી ઇનિંગ માટે શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. જે આપનો સવાલ છે એ જ આખા દેશનો પણ સવાલ છે કે રોજના 2500 ખેડૂતો ખેતી શા માટે છોડે છે. એટલે સામે કંઈ બહુ સારી નોકરી મળી રહી છે માટે જઈ રહ્યા છે એવું નથી, પણ ખેતી પોસાતી નથી એટલે એ ખેતી છોડી રહ્યા છે. ખેતી કેમ નથી પોસાતી? તો એના મુખ્ય કારણોમાં છે વધતો ઉત્પાદન ખર્ચ છે, ટૂંકમાં કહું તો, અને ઘટતી ઉપજ છે. એટલે ભાવની રીતે, મણની રીતે વધી રહી છે, પણ કુલ આવકની રીતે એ હવે નેગેટિવ જઈ રહી છે. હું એના દાખલા પણ આપીશ. એટલે ખેડૂતની વાસ્તવિક આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, આ પણ આંકડાથી બધું જ સાબિત થાય છે. કૃષિ વિકાસનો જે દર હોવો જોઈએ બહુ નહિવત છે. જો 2015માં જ્યારે વાત કહેવાય, સપનું બતાવ્યું કે 2022માં આવક બમણી થશે, ત્યારે પણ બધા નિષ્ણાતો કહેતા હતા કે 14% દરે સતત કૃષિ વિકાસ થાય તો જ આ શક્ય બને, અને દુનિયામાં કોઈ પણ દેશમાં ઇતિહાસમાં આવો કોઈ કૃષિ વિકાસ શક્ય બન્યો નથી. એટલે એ માત્ર કાગળ પરનું સપનું હતું.
એ શક્ય જ નહોતું. અને હવે તો બસ આવતે વર્ષે 2022 છે, એટલે આપણને ખબર છે કે આપણે કેટલે પહોંચ્યા. બમણામાંથી જે મંજિલ હતી એ મંજિલમાં આપણે કેટલા ડગલા ચાલ્યા છીએ. માળખાકીય સગવડો જે ઊભી થવી જોઈએ એ આટલા વર્ષોમાં નથી થઈ. કોઈ પણ ક્ષેત્ર હોય એની માળખાકીય સગવડો વગર એ વિકસી શકતું નથી. જાહેરાતો, કોઈ પણ સરકારો આવે, જાહેરાતો અને અમલીકરણ આ બેમાં આસમાન જમીનનો તફાવત હોય છે. હવે આ બધાને જ થોડીક ટૂંકી વિગત આપી દઈએ તો 2014માં ડીઝલનો ભાવ હતો 57 રૂપિયા ને 28 પૈસા, આજે છે 91 રૂપિયા ને 99 પૈસા. ટેકનિકલી 92 રૂપિયા પૂરા છે. કપાસ એ વખતે 1400-1500 રૂપિયાનો 20 કિલો વેચાતો હતો, આ 2013-14 ના ભાવ છે. આજે એ 20 કિલો કપાસ 900 થી 1000 રૂપિયા વેચાયો છે. એક બે દિવસ ઊંચો જઈ શકે પણ સરેરાશ આની નજીક રહી છે. હવે બિયારણ એ વખતે એનું 450 ગ્રામનું પેકેટ 930 રૂપિયામાં મળતું હતું, અત્યારે એ 767 રૂપિયામાં મળે છે. કારણ કે મોટી મલ્ટીનેશનલ કંપનીઓની રોયલ્ટી આપણે દૂર કરી એટલે એમાં આંશિક ઘટાડો થયો છે. મગફળીનો એ વખતે ભાવ મળતો હતો ખેડૂતોને 1300-1400 રૂપિયાની આજુબાજુ, એનો સોરી બિયારણ હતું 1300-1400 રૂપિયાનું અને ભાવ મળતો હતો 700-750 રૂપિયા. આજે બિયારણ છે 2800 રૂપિયાના ભાવે અને ભાવ છે 900 થી 1000 રૂપિયાનો મણનો. એવી જ રીતે ત્રીજો જે ઉત્તર ગુજરાતનો, આ ગુજરાતના મુખ્ય પાકોની વાત કરું છું, ઉત્તર ગુજરાતનો મુખ્ય પાક છે એરંડા, વધારે પ્રમાણમાં વવાય છે. 200 થી 230 રૂપિયાના ભાવે 13-14માં બિયારણનું પેકેટ મળતું હતું, આજે એના 500 રૂપિયા છે. એ વખતે 1000 રૂપિયા મણના મળતા હતા. ગઈ સિઝનમાં ખેડૂતોએ 900-800 રૂપિયાના ભાવે મણ એરંડા વેચ્યા છે. હવે તમે જોઈ લો કે આપણે આંકડાની દ્રષ્ટિએ ક્યાં પહોંચ્યા છીએ. મધ્ય અને દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક આપણે ડાંગર માનીએ છીએ, તો એમાં 2013-14માં બિયારણનો ભાવ હતો 540 થી 590, 10 થી 12 ક્વિન્ટલ પાકતી હતી વીઘામાં. વીઘાનો ઉત્પાદન એટલે બજાર ભાવ 1375નો મળતો હતો 1 ક્વિન્ટલનો, એટલે એ વખતે 10 થી 12 ક્વિન્ટલમાં નીચો આંકડો પકડીએ તો 1 વીઘે 13,750 રૂપિયા એવરેજ, પ્લસ માઇનસ હોઈ શકે ખેડૂત પ્રમાણે, 13,750 રૂપિયાની ડાંગર એ પકવતો હતો. 2021માં બિયારણ 950 થઈ ગયા, ઉત્પાદન ખર્ચ 9,000 થઈ ગયો, ડબલ થઈ ગયો, 10 થી 12 ક્વિન્ટલ જ પાકે છે અને ભાવ એ જ રહ્યો છે, એટલે 15,500 રૂપિયા એને 10 ક્વિન્ટલના મળે છે. માત્ર કુલમાં એને 2750નો વધારો થયો પણ ઉત્પાદન ખર્ચ એનો ડબલ થઈ ગયો છે. અને બીજા બધામાં આપણે ગણીએ તો આ સ્થિતિમાં 2022માં કે 2032માં ખેડૂતની આવક કેવી રીતે, કયા ચમત્કારથી બમણી થાય, આ કોઈ રીતે કોઈના પણ ગળે ઉતરે એવી વાત નથી. છેલ્લે આપણે ટામેટાનું દ્રશ્ય બતાવ્યું કે હું મારી વાત પૂરી કરું. હવે દુનિયા નાની થઈ રહી છે, આપણા ત્યાં ટામેટા અને શાકભાજીના ભાવો પર અને પાકિસ્તાન અને ભારતના સંબંધો વચ્ચે બહુ સીધો સંબંધ છે. જ્યારે જ્યારે પાકિસ્તાન સાથેના સંબંધો બગડ્યા છે ત્યારે ત્યારે અહીંયા આપણા ખેડૂતોએ ટામેટા અને બીજા શાકભાજી રોડ પર નાખ્યા છે. ભૌગોલિક કારણ છે, એમની સિઝન આપણા પછી આવે છે, એટલે આપણો આ માલનો મોટી નિકાસ વાઘા બોર્ડરેથી પાકિસ્તાન થાય છે. એટલે આ બધા સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળો ખેડૂતની આવકને બહુ જ સીધી અસર કરે છે. એટલે સમગ્ર લક્ષી વિચાર કર્યા વગરના કોઈ પણ જાહેરાતો કરીએ તો એ માત્ર કાગળ પર જ રહે. ધીમનભાઈ, આ જે સાગરભાઈએ જે વાત કરી કે આ જે ઉત્પાદન ખર્ચ વધી ગયો અને જે એના ભાવ છે એ ત્યાં ને ત્યાં રહ્યા, આપણે તમે તો વર્ષોથી શહેરમાં રહો છો એટલે તમને એ પૂછવા માંગુ છું કે એક મારી સમજ એવી છે કે જ્યારે પણ આપણે ઘઉં લેવા જઈએ કોઈ પણ સિઝનમાં અહીંયા શહેરમાં, તો 400 થી 500 રૂપિયા વચ્ચે ભાવ હોય અને ખેડૂતને એ 300, 325, 350 અને છેલ્લે 390 ટેકાના ભાવ જે છેલ્લે હતા, તો હંમેશા જ્યારે ભાવની વાત આવે ત્યારે એક એવી દલીલ હંમેશા થાય છે કે જો ભાવ ઉછળે એટલે આ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, ખેત પેદાશ છે, તો એમ કે શહેરમાં એનો જબરજસ્ત વિરોધ થાય. એટલે એમ કે જે સરકાર જે છે એ માંગ પુરવઠાની બધી જે બેલેન્સ કરવાની હોય એ કરી લે પણ ભાવ કોઈ દિવસ વધવા ના દે. તો આ તમને લાગે છે કે આ જે વાત છે કે શહેરોમાં ભાવ વધે તો વિરોધ થાય અને એના કારણે ખેડૂતોને એના ભાવ નથી મળતા? ખેડૂતો ઉપર આવીએ પહેલા, સૌથી પહેલા તમે પણ એક ખેડૂત છો, તમે
ખબરોના ખેડૂત છો, સમાચારોના ખેડૂત છો વીટીવીના, અને એક નવી પારી શરૂ કરવા જઈ રહ્યા છો, શરૂ કરી દીધી પારી વીટીવીના એડિટર તરીકે અને મહામંથનના સૂત્રધાર તરીકે. તમને અભિનંદન, શુભેચ્છાઓ, અને તમારા પૂર્વસૂરીને પણ શુભેચ્છાઓ. એ પત્રકારત્વ છોડીને એક નવા ક્ષેત્રમાં જઈ રહ્યા છે, એમને પણ સફળતા મળે એટલી જ જેટલી મહામંથનમાં ને વીટીવીમાં મળી. ખેડૂતોની વાત કરીએ તો તમે જે વાત કરી એ બહુ મોટી ગેરસમજ છે કે શહેરોમાં ભાવ વધે છે અને એનો વિરોધ થાય છે અને એને કારણે ખેડૂતોને નુકસાન થાય છે. ખરેખર તમે જુઓ, ખેડૂત અને ગ્રાહક આમ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા છે અને આમ છતાં બંને એકબીજા સાથે જોડાયેલા છે. તમે જૂની ફિલ્મો યાદ કરો, મધર ઇન્ડિયામાં તમે જુઓ તો મધર ઇન્ડિયામાં નરગીસની સામે મોટા મોટા વિલન કનિયાલાલ હતા. લાલો લાલો એનું શોષણ કરતો હતો. એ આઝાદી પહેલાંની વાત હતી કે દરેક આવા લાલાઓ ગામે ગામ તમને જોવા મળે જે ખેડૂતોનું શોષણ કરે. આઝાદી આવી એ પછી આપણું મોટું મોટું સપનું એ હતું મિત્રો કે આ શોષણ કરનારા દલાલો દૂર થશે. ગાંધીજી તો ત્યાં સુધી કહેતા હતા આઝાદીની પહેલાં કે મારું તો સપનું છે કે હું ખેડૂતને આ દેશનો વડાપ્રધાન બનેલો જોઉં, હું ખેડૂતને આ દેશનો રાષ્ટ્રપતિ બનેલો જોઉં. પણ ગાંધીજીના બહુ બધા સપના સાચા ના પડે, એમાંનું આ એક મોટું મોટું સપનું હતું જેની આપણે કિંમત આજે ચૂકવી રહ્યા છે. તમે જુઓ, ખેડૂતની બહુ મોટી મોટી યોજનાઓ બને છે. તમે 73 વર્ષ થયા, વર્ષ 2 વર્ષમાં આપણે 75 વર્ષ આઝાદીનો ઉજવીશું, પણ 1947માં જે ખેડૂતની પરિસ્થિતિ હતી એના કરતાં વધારે ખરાબ પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની છે દેશમાં. 75 વર્ષના અંતે સુધરવાને બદલે પરિસ્થિતિ બગડી છે અને એના મૂળમાં શહેરોમાં વધતો કે ઘટતો ભાવ વધારો ક્યારેય નથી. એના માટે જો જવાબદાર હોય તો માત્ર ને માત્ર એ લાલો જવાબદાર છે જે મધર ઇન્ડિયામાં હતો. એ આજે ક્યાંક ને ક્યાંક રૂપે ગામમાં હોય છે, ક્યાંક ને ક્યાંક રૂપે એપીએમસીના ચેરમેન રૂપે હોય છે, ક્યાંક ને ક્યાંક રૂપે કોઈ મંત્રી કે ધારાસભ્ય રૂપે હોય છે અને ખેડૂતોનું શોષણ કરે. તમે જુઓ, આખું વિશ્વચક્ર એવું ગોઠવાયેલું છે કે ખેડૂતોને એમની પ્રોડક્ટનો, એમના જે ઉત્પાદનો છે, એ અનાજ હોય, તેલીબિયા હોય કે દૂધ હોય કે શાકભાજી હોય, એનો પૂરતો ભાવ મળતો નથી. એ ટનના ભાવે વેચે છે અને શહેરમાં, તમે મને શહેરી કીધો, એ શેરીઓ આપણે કિલોના ભાવે અને ગ્રામના ભાવે ખરીદીએ છીએ. ખેડૂતોને ભાવ ઓછો મળે છે અને ગ્રાહક તરીકે શહેરી હું ભાવ વધારે આપું છું, તો આ વચ્ચેના પૈસા જાય છે ક્યાં? સૌથી મોટો યક્ષ પ્રશ્ન આ છે. આ આ લૂંટફાટ જે આપણી પાસે, મને લૂંટે છે, વધારે ભાવ લે છે, મને આ 100 રૂપિયાનું પેટ્રોલ વાગે છે, મને શાકભાજી રોજ સવારે શાક ખાઉં ત્યારે લાગે કે આ ગયા મહિને ખાધેલું, એના વખતે મોઢામાં આ વખતે કંઈક મોંઘું શાક પડ્યું, કડવું લાગે, ગમે એટલા મસાલા નાખ્યા હોય તો એ શાક આપણને, તેલ આપણને ગળે ઉતરે નહીં, અને એ પૈસા જે મારી પાસેથી મારું લોહી ચૂસી ચૂસીને લે છે, આ સિસ્ટમ જેને તમે કહો, આ નવો શબ્દ મળ્યો છે કે સિસ્ટમ, વ્યવસ્થા કહો, એ સિસ્ટમ એ ખેડૂત સુધી પહોંચાડતી નથી. એ આ વચેટિયાઓ ખાઈ જાય છે, જ્યાં આ વચેટિયાઓની, દલાલોની, લાલાઓની સિસ્ટમ આપણે દેશમાંથી બંધ નહીં કરી શકીએ ત્યાં સુધી આ પ્રશ્નનો કોઈ ઉકેલ નથી. માનો કે આપણે ભાજપના નેતા છે આપણે હિતેન્દ્રભાઈ પટેલ, એ સત્તાવાર એમનો પક્ષ રાખશે. હિતેન્દ્રભાઈ, માનો કે 2022ની વાત કરી એટલે એમણે અવાસ્તવિક કીધી, ને ધીમનભાઈ પણ કહે છે કે 2022ની 2027 આપી તો થઈ જાય એમ. 73 વર્ષથી તો આપણે કહીએ છીએ કે ખેડૂતોની સ્થિતિ સુધારીશું, 27 આપે કે 30 આપે, ભલે લઈ લે 7-8 વર્ષ એક્સટેન્ડ થઈ જાય તો થઈ જાય, બમણી થઈ જાય. ધમનભાઈ, આપના અભિનંદનની સાથે મારી શરૂઆત કરું છું. થેન્ક યુ હિતેન્દ્રભાઈ. આજે માન્ય મુખ્યમંત્રીશ્રી એક જાહેરાત કરી છે, આપ સૌના સમક્ષ મૂકું છું કે અગાઉ સહકારી બેંકોમાંથી ધિરાણ લીધેલા ખેડૂતોને 30 જૂન સુધી ધિરાણ ભરે તો એને વ્યાજમાં સરકાર રાહત આપવાની હતી. ખાનગી બેન્કો અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં મુશ્કેલી હતી, એ મુશ્કેલીનું આજે દૂર કરી અને તમામ ખેડૂતોને 30 જૂન સુધી ધિરાણ ભરે તો પણ એમાં વ્યાજ માફી મળશે અને લગભગ 250 કરોડ જેટલો વ્યાજનો બોજ રાજ્ય સરકાર ઉઠાવશે. બીજી એક જાણકારી હતી કે પશુપાલન વિભાગની, રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લેવા માટે અરજી કરવા માટે પોર્ટલ આ 1 તારીખથી ખુલ્લું મૂક્યું છે અને 1-7 સુધી, એટલે આખો મહિનો ખુલ્લું રહેવાનું છે. જે લોકોને આ રાજ્ય સરકારની સહાયનો લાભ લેવો હોય એ બધા મિત્રોએ આ ઓનલાઈન અરજી કરી દેવા માટે વિનંતી છે. આ 2 જાણકારી આપની સમક્ષ હતી. સાથે સાથે રાજ્ય સરકારને વાવાઝોડામાંથી અસરગ્રસ્ત લોકોને 500 કરોડનું પેકેજ, સાગરખેડુઓ માટે 125 કરોડનું પેકેજ
અને લગભગ 450 કરોડ જેટલી ઘર વખરીની પણ જે સહાય આપી છે માટે અભિનંદન પાઠવું. સાંભળો મારીઓ સામે, આ જે તમે માહિતી કહી રહ્યા છો એ ચાલે છે, આ એક થોડોક ડિસ્ટ્રક્ટિવ વાત હતી. મારો મુદ્દો ખાલી એટલો છે, આ સમાચાર તો વીટીવીના દર્શકો ઓલરેડી જોઈ ચૂક્યા છે, ખાલી મારો મુદ્દો એટલો હતો કે આ બંને મિત્રોએ જે વાત કરી એ કે 2022ના બદલે 7-8 વર્ષે એક્સટેન્ડ થઈ જાય તો ખેડૂતની આવક બમણી થાય કે કેમ. હવે તમે આ બોલ્યા તો હવે પાછું મને એક વસ્તુ યાદ આવી એટલે પૂછી લો કે આ જે લાલાઓની વાત કરે છે કે વ્યવસ્થાઓમાં લાલા પહોંચી ચૂક્યા છે, તો એ લાલાઓને આજે આપણે હટાઈ શકીએ કે નહીં? આ બે પ્રશ્ન જવાબ. આજે આજની આ જે ચર્ચા છે ને, બીઈંગ એ ખેડૂત, ક્યાંય પણ સાગરભાઈએ જે ગણિત સમજાવ્યું એ ક્યાંય ખોટું છે એવું મારો કહેવાનો સહેજ ઈરાદો નથી. સારી વાત છે. માન્ય ભીમનભાઈએ જે વાત કરી ને એ એકદમ સાચી છે. એમાં આ વ્યવસ્થામાં જે આપણે મેં વાત કરી એ પ્રમાણે જે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વાત કરી છે ને, એમાં આ વિષય આવી જાય છે. વચેટિયાઓ માલ ખાઈ જાય અને ખેડૂતને પણ ઓછું મળે અને ઉપભોક્તાને ઓછું મળે એ વ્યવસ્થા પણ વાસ્તવિક છે. આપણે સાથે મળીને એમાં કેવી રીતે પ્રયત્ન કરી શકાય એની વાત કરું તો સૌથી પહેલા તો સાથે મળીને કઈ ના થાય, તમારે જ કરવાનું છે. સરકાર તમારી છે, સાથે મળીને અમારે ના નાખો. હવે લલિતભાઈ કે કોંગ્રેસ વાળામાં કઈ ના કરી શકે કે સાગરભાઈ બી કઈ ના કરી શકે ને હેમંત અને ધીમંત પણ કઈ ના કરી શકે. ધીમંત બી એવું હોય છે, હેમંત સારું કામ કરવું હોય ને તો કેટલાક એને સારો વિચાર આપવો જોઈએ, કેટલાક સારો ખર્ચો કરી શકે, કેટલાક વ્યવસ્થા કરી શકે અને કેટલાક લોકો નડે નહીં ને એ પણ એ સારા કામ કરવામાં એક ભાગ. સવાલનું એટલે હું મૂળ મુદ્દા ઉપર આવું. મૂળ મુદ્દો કે આપણે આઝાદીના 70 વર્ષ પછી કોઈ વડાપ્રધાને ગામડાના ગરીબને શૌચાલય મળે કે ગેસનો ચૂલો મળે એવી વાત કરી અને ખેડૂતોની આવક બમણી થાય એવી વાત આઝાદીના આટલા વર્ષ પછી પહેલી વાર થઈ, તો શું ખેડૂતો માટે વાત કરવી એ ગુનો છે? નિશાન ચૂક માફ, પણ નીચું નિશાન માફ નહીં. 5 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત આ પહેલા વડાપ્રધાનશ્રીએ કરી છે. કોઈ ને કોઈ કારણસર એમાં સ્વામીનાથન કમિટીની ભલામણોને આધારે એમાં કદમ તબક્કાવાર પ્રગા લીધા છે. ભાઈ સાગરભાઈએ ખૂબ સરસ સમજાવ્યું કે ઉત્પાદન વધારવું, એ ઉત્પાદન વધારવા માટે ઉત્પાદન લાયક જમીનમાં વધારો કરવો, એમાં સિંચાઈનો વધારો કરવો, પાણીનો પોષણક્ષમ ઉપયોગ કરવો, ઉત્પાદન થાય તો કુદરતી આફતો સામે બચવા માટેની વ્યવસ્થા કરવી અને પછી એ ઉત્પાદનના સારા ભાવ મળે ખેડૂતને એવી વ્યવસ્થા કરવી. આખો એ મોડલ આપણે આ લીધું છે. સ્વામીનાથન કમિટીની ભલામણને આધારે આપણે સિંચાઈ હેઠળનો વિસ્તાર વધારવાનો પ્રયાસ થયો. ગુજરાતમાં 2000ની સાલમાં 35 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હતી, આજે 72 લાખ હેક્ટરમાં સિંચાઈ થાય છે. આ વ્યવસ્થા આપણે કરી છે. એના ભાગોમાં જઈએ, ડિટેલમાં જઈએ તો નર્મદા યોજનાનું કામ પૂરું થવાથી થયું, સુજલામ સુફલામમાં પાણી નાખવાથી ઉત્તર ગુજરાતના પાણીના તોડું ચાવે એનાથી થયું, નર્મદા ડેમના દરવાજા બંધ થયા એટલે 4 મિલિયન એકર ફીટ પાણી આપણે એમાં સંગ્રહ કરી શકીએ ને આ પાછલા વર્ષે ઉનાળામાં પણ આપણે પાણી આપી શક્યા અને પાછલા વર્ષે 9 લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું હતું, આ વખતે આપણે 14 લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતર પણ કરી શક્યા. આપણે ડ્રીપ ઇરિગેશનમાં સમગ્ર દેશમાં ખૂબ સારું કામ કર્યું. દેશની સરેરાશ આજે 7% છે, ગુજરાતની સરેરાશ 19% છે ડ્રીપ ઇરિગેશનમાં. અને ડ્રીપ ઇરિગેશન કરીએ હેમંતભાઈ એટલે એની કુલ ઉત્પાદન ક્ષમતામાંથી હું એક જવાબ છે, શું કરી શકાય? જવાબ નહીં આપતા. ખેડૂત જ એ બચારો ધક્કા ખાઈ ખાઈને ક્યાંકથી એ ડ્રીપ પોતે ઈચ્છતો હોય કે એના 10 વીઘાના ખેતરમાં એને નાખવી છે, તેમાં ક્યાં આ બધી ડબલ કરવાની વાત? અરે એના એને એ તો ખેડૂતનો પાર્ટ છે ને, એ ખેડૂતનો પાર્ટ કરે. હું એવું કહું છું કે માનો કે સરકાર આ જે સિસ્ટમમાં લાલાઓ ઘૂસેલા છે કે શહેરના માણસને એ ભાવ વધારે ના લાગે અને જે ખેડૂત છે એને ભાવ મળે નહીં, એની વચ્ચેની જે આ વ્યવસ્થામાં ખવાઈ જાય છે એનો કોઈ રસ્તો છે કે નહીં? બસ રાજ્યની 1500 જેટલી એપીએમસી ને, દેશની 1500 જેટલી એપીએમસી ને ઇનામ પોર્ટલથી હેમંતભાઈ જોડી છે અને આખા રાજ્યની આખા દેશની એપીએમસીમાં કઈ જણસનો ક્યાં ભાવ છે એ મળી રહે એવી એક વ્યવસ્થા કરી. એપીએમસી એક્ટમાં પણ આ સરકારે 2016માં સુધારો કર્યો અને એપીએમસીના બોર્ડમાં સાહેબે સારી વાત કરી કે એપીએમસીનો ચેરમેન લાલો હોય તો એપીએમસીના બોર્ડમાં વેપારી પ્રતિનિધિ ઓછા કરી અને ખેડૂત પ્રતિનિધિ વધારે એવી વ્યવસ્થા કરી. એપીએમસીના બોર્ડમાં એનો એ માણસ વધારે સમય ના રહે, માત્ર 2 ટર્મ સુધી રહે,
એવી પણ આ સરકારે વ્યવસ્થા કરી અને મારી વાત પૂરી કરું કે એપીએમ નવા જે કૃષિ કાયદા છે એમાં એ જ પ્રાવધાન છે કે ખેડૂતને માત્ર ચોક્કસ જગ્યાએ વેચવાની જગ્યાએ એ પોતે ઈચ્છે ત્યાં અને એ ભાવે વેચી શકે એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કરી શકે એ વિરોધના કારણે 1.5 વર્ષ તો અમે આપણે રાહ જોઈ પડશે એ નીતિ જે આપે નીતિની વાત કરી તો સરકારે એ જ નીતિ બનાવી છે કે કેવી રીતે ખેડૂતને અત્યારે ઉત્પાદનનો સવાલ નથી આપ આંકડા જુઓ તો બમ્પર ઉત્પાદન થાય છે તો ભાવ ઉત્પાદન પછી ઉત્પાદન વધારે છે તો સરકારે એના ભાવ મળે એવી વ્યવસ્થા કરવી છે તો એપીએમસી એક્ટમાં પણ સુધારો કર્યો એમએસપી ઉપર ખરીદી કરવાની પણ ચાલુ કરી પાછલા વર્ષોમાં પાછલા 5 વર્ષની સરખામણીમાં આ વર્ષે 3.5 લાખ કરોડની જગ્યાએ 7 લાખ કરોડની ખરીદી કરી છે એના એમએસપીના ભાવ જે હતા તો એમાં 60% ભાવમાં પણ વધારો કર્યો સારું આ સવાલો થોડા તમને સવાલો પણ તમે અડધર જીતવાનું નથી કે લલિતભાઈ આ વાત સાચી તમારી કે તમને વધુ સવાલ થઈ ગયા અને કદાચ રિપીટેશન એનું થઈ રહ્યું છે નીતિમાં પણ તમે થોડા ઘણા સારા જવાબ આપ્યા લલિતભાઈ તમને પૂછવા માંગુ છું કે આટલી બધી જો નીતિઓ બની છે તો તમે કેમ હંમેશા સરકારનો વિરોધ કરે જાવ છો કે સરકાર નીતિ નથી બનાવતી સરકારની ખેડૂત વિરોધી નીતિ છે હિતેન્દ્રભાઈ પાસે તો કેટલી બધી માહિતી છે બહુ બધી નીતિ બની હેમંતભાઈ પેલા તો આપણે આના એન્કર તરીકે ઓડિટર તરીકે હું હૃદયપૂર્વકની શુભકામના આપું છું થેન્ક યુ અને આજે પહેલી વાર ઈશુદાનભાઈ વગરના વી ટીવીમાં આવવાથી થોડું ખૂંચે છે પણ મને આશા છે કે આપ એની જગ્યા પૂરી કરી દેશો થેન્ક યુ વેરી મચ વાત છે ખેડૂતની આવક બમણી કરવાની તમે હિતેન્દ્રભાઈને એટલું પૂછો કે આપની પાસે કોઈ જડીબુટી છે અત્યાર સુધી આટલા વર્ષમાં તમે કાંઈ કરી નથી શક્યા માત્ર વાર્તાઓ કરો છો કારણ કે તમારામાં દાનત નથી દાનત હું આપને સીધું પૂછું છું કે મનમોહન સિંહની સરકારમાં શરદ પવાર સાહેબ કૃષિ મંત્રી હતા ત્યારે એક ખેડૂતના દીકરાની 1 કિલો પણ વસ્તુ તમારે ટેકાના ભાવે ખરીદી નહોતી પડી એનું માત્ર ને માત્ર કારણ કે એની દાનત હતી એક ખેડૂતના દીકરા હતા ખેડૂતો માંથી આવતા હતા એને ખબર હતી કે ખેડૂતની આવક કેવી રીતે મળી શકે સાહેબ તમારે બમણી કરવી હોય તો કે જાદુની છડી લઈને ગામડે ગામડે ફરવાની જરૂર નથી તમારી દાનત હોવી જોઈએ દાનત ખરેખર તો તમારી દાનત નથી ખેડૂત કેમ સુખી થાય તમે જોઈ નથી શકતા આ મારો સીધો આક્ષેપ છે સાહેબ કારણ કે તમારે માત્ર વાતો કરવી છે માત્ર વચન આપવા છે વાસ્તવિકતા ઉપર તમને જમીન ઉપર ખબર નથી હિતેન્દ્રભાઈ કે કેવી રીતે ખેડૂતની આવક વધી શકે એક ખેડૂતને 300 રૂપિયામાં ઘઉં વેચીએ અને ડીઝલનો ભાવ 90 રૂપિયા હોય તો બમણી આવક નો થાય દેડું બમણું થાય દેડું એની આવકની એની ઇનપુટ જે ખર્ચો છે ખાતર લઈ લ્યો વીજળી લઈ લ્યો તમે કોઈ પણ ચીજ લઈ લ્યો મજૂરી લઈ લ્યો સાહેબ આજે ડબલ થઈ ગઈ છે ડબલ અને ભાવ એ જ જગ્યાએ છે જે 2015માં હતા 14માં હતા 13માં હતા 12માં હતા એથી પણ ભાવ ઘટ્યા છે ભાવ વધવાનું એક જ રીત છે તમારી નીતિ તમે ઇમ્પોર્ટ કરો છો તમે તેલીબિયા ઇમ્પોર્ટ કરો છો તમે કપાસમાં નિકાસની છૂટ ના આપો ડુંગળીના ભાવ થોડા વધી જાય 4 જગ્યાએ આજે કરા થાય ડુંગળી લઈને નીકળે એટલે તમે નિકાસ બંધી કરી દો ખેડૂત પાઇપલ થઈ જાય તો ભલે થાય તમને કઈ ફેર પડતો નથી પણ આ વાત બહુ સાચી છે આપની કારણ કે ખેડૂતના દીકરાઓએ આપણને આંધળો પ્રેમ કર્યો છે તમારી પેટીઓ ભરી દીધી છે એને પગ ઉપર કુવાડા માર્યા છે એક ખેડૂતનો દીકરો નેતા ખેડૂતની સાચી વાત કરે જેને ખબર હોય ખેડૂતની જેને ગામડામાં યુરિયાના ભાવ તમે ખાતર એનપીકે ડીએપીના 1500 રૂપિયા વધારી દો અને પછી તમે એમ કહો કે હવે અમે સબસિડી જાહેર કરશું સાહેબ સેના માટે વધારો છો કયું કારણ એવું આવી ગયું કે તમારે ભાવ વધારવા પડે છે ડીઝલના ભાવ 90 રૂપિયા સાહેબ સાગર ખેડૂને આપ ડીઝલમાં સબસિડી આપો છો બહુ સારી વાત છે હજી વધારે આપો ખેડૂતના દીકરાને પણ સબસિડી આપવાની વાત કરો ડીઝલના ભાવમાં ખેડૂતના દીકરાને ટ્રેક્ટર આજે મૂકી દેવા પડે છે એક ટ્રેક્ટરની રાપ કાઢવી હોય તો એક ખેડૂત 400 રૂપિયા ટ્રેક્ટર વાળાને વીઘાના આપે છે એક મોલ લેવામાં 5 વાર ટ્રેક્ટરની હાથી કરવી પડે છે સાહેબ એમાં ક્યાંથી ખેડૂતના દીકરાને 300 રૂપિયા પોહાય પણ તમારે માત્ર વાત કરવી છે કારણ કે તમે જે રીતે વાત કરો છો
કે 15 લાખ રૂપિયા તમારા ખાતામાં આવી જશે, મારો તાલીઓ, તમને 2 કરોડ લોકોને રોજ રોટલી આપી દેશું, નોકરી આપી દેશું, મારો તાલીઓ, તમને અમે સારે દિન આવશે સાહેબ, હોસ્પિટલમાં ઓક્સિજન માટે માણા તરટ પડ્યા, આવા દી હતા? આદિ માટે તમને મત દીધા હતા? વિષયાંતર થશે એક, માત્ર ને માત્ર તમે વાર્તાઓ કરવામાં નિષ્ણાત છો, જમીન ઉપર એપ્લિકેશન, જમીન ઉપર અમલીકરણ કરવામાં તમારી દાનત નથી. એ જે તમારો આરોપ છે એના પર પણ એના પર હિતેન્દ્રભાઈનો જવાબ લઈશું. લલિતભાઈ, ખરેખર આ જે બધી નીતિઓ બની અને આપણે આટલી બધી વાર વાત કરી કે ખેડૂતની સ્થિતિ દરેક સરકારો સુધારતી રહી છે, ટેકનોલોજીમાં સતત બદલાવ થતા રહે છે, ઘણી બધી વાર એવા પણ મુદ્દાઓ આવે છે કે સરકાર ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ આગળ વધે છે પરંતુ જે ક્ષેત્ર છે એ થોડું રૂઢિવાદી છે, તો આ બધાની વચ્ચે મેચ થાય અને ખેડૂતની સ્થિતિ સુધરે એવું આપ શું જોઈ રહ્યા છો? એનો કોઈ ફોર્મ્યુલા છે જે કોંગ્રેસને પણ સમજાય અને ભાજપને પણ સમજાય? લલિતભાઈ, ધોરાજીયા સાહેબને સાંભળી લઈએ, પછી તમને અને હિતેન્દ્રભાઈને બેયને પૂછીશું, બેયનો વારો આવશે. જી ધોરાજીયા સાહેબ બોલો. હેમંતભાઈ, પહેલા તો આપને અને મારા તરફથી અને અમારા જે ખેડૂત વીટીવીનો જે ખેડૂત સમાજ છે એના તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. અને ઈશુદાન ભાઈને પણ એ ખેડૂત સાથે અત્યાર સુધી જે કંઈ સહકાર આપ્યો છે, સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર, અને ખેડૂતો વચ્ચે જ રહે એવી ખેડૂતો વતી સૌની અપેક્ષા પણ છે. થેન્ક યુ. હવે આપે જે પ્રશ્ન પૂછ્યો કે ખેડૂતોની આવક બમણી કરવા માટે એ ખરેખર તો શું કરવું જોઈએ, ખરેખર શું કરવું જોઈએ, તો પહેલા તો અત્યારે આ જે કંઈ સરકારની નીતિ છે એ ખરેખર કાગળ ઉપર જ છે નીતિ છે. એક પણ ગામની અંદર એક પણ ખેડૂતની આવક બમણી કરવા માટે આજે કોઈ પણ પ્લાન નથી. આજે ગ્રામ સાહેબને પૂછ્યું કે ખેડૂતની આવક બમણી કેમ કરીએ, તો એની પાસે કોઈ પ્લાન નથી, નથી વિસ્તાર અધિકારી ખેતી પાસે, નથી જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે. તો ખરેખર તો આ આવક બમણી કરવા માટે ખેતીનો ખર્ચ જે છે એ ક્યાં ક્યાં વધારે થાય છે અને સરકાર અત્યારે કેટલો ખર્ચ વધારે કરાવે છે, આ ખર્ચને કાબૂમાં રાખવા માટે શું પગલાં લીધા, તો એનું કોઈ પણ પ્લાનિંગ કે આયોજન નથી. બીજા નંબરમાં જે કંઈ સિંચાઈની સુવિધા છે, તો સિંચાઈની સુવિધા જે કંઈ અત્યારે છે તે પર્યાપ્ત નથી અને લાંબા ગાળાની કોઈ પણ નીતિ પણ નથી. અત્યારના જે કંઈ ચેક ડેમો છે, તો એ ચેક ડેમો જે કંઈ ભૂતકાળમાં થયેલા છે એ ચેક ડેમો પણ તૂટેલી હાલતમાં છે, એને કોની માલિકીના ચેક ડેમો છે એ પણ હજી કોઈને સરકારને કે સ્થાનિક સંસ્થાઓને ખબર નથી, એના મેન્ટેનન્સ પણ થતા નથી અને ફક્ત ને ફક્ત ખાલી એ ગ્રાન્ટોના ખર્ચા પાડવા માટે નવા ચેક ડેમો કરીને એ અધૂરા મૂકે અને પાછા છોડી દે છે. એટલે આ સિંચાઈની નીતિ એ પણ એ પર્યાપ્ત નથી. તો ખરેખર તો ખેડૂતોની આવક ડબલ કરવા માટે લાંબા ગાળાનું પણ પ્લાનિંગ કરવું જરૂરી છે અને આ લાંબા ગાળાના આયોજન માટે પહેલા તો ખેડૂતોની વ્યાખ્યા જે છે એ નક્કી કરવી પડે એવું છે. કારણ કે આજે સરકાર એમ કહે છે કે ખેડૂતો એ આવક બમણી કરીએ, તો આજે ખેડૂતો એ ઘણા પ્રકારના છે, એક તો નાના અને સીમાંત ખેડૂતો છે, મોટા ખેડૂતો છે અને સાથે સાથે સંયુક્ત ખેડૂતો છે અને ઉદ્યોગપતિઓ છે. તો આજે મને એવું લાગે છે કે ખરેખર ઉદ્યોગપતિઓ છે એની આવક બમણી થઈ છે, થઈ રહી છે, પણ નાના અને સીમાંત ખેડૂતો સંયુક્ત ખેડૂતોની આવક આજે ખરેખર એ જે છે જેટલો ખર્ચ અત્યારે એ ખર્ચના જે કે ટેક્સ વધારે છે એટલી આવક પણ અત્યારે ખરેખર એની એ વધી નથી. બિયારણનો ખર્ચ આજે જોઈએ તો આજે બિયારણ માટે ટોટલી 100% પ્રાઇવેટ જ આ છે થઈ ગયું. કારણ કે જે કૃષિ સંશોધન કેન્દ્ર હતા એ આજે ખરેખર નામ ના રહ્યા છે, કોઈ પણ વેરાયટીઓ છે આજે પ્રાઇવેટ આવી ગઈ છે. બાજરાની અંદર 100% આજે પ્રાઇવેટ જાત આવી છે. આજે ડાંગરની અંદર જોઈએ તો ડાંગરમાં પણ જે બિયારણ સાગરભાઈ કહે છે ને કે 900 રૂપિયે, સાગરભાઈ 900 રૂપિયે નહીં 250 રૂપિયે કિલો આજે ડાંગરનું બિયારણ આજે વેચાય છે અને આના માટે સરકારે કોઈ પણ પગલાં પણ નથી લેતી. આ બધા મોટા ભાગે
15-20% સુધીના આ જે છે આ બિયારણ અમારે વેચાઈ રહ્યા છે. આજે સરકાર આપણે એમ કહીએ કે કપાસના બિયારણના ભાવ આજે 768 આજે બાંધ્યા હતા, પણ એ જ બિયારણ કપાસનું બિયારણ આજે 1200-1500 રૂપિયા આજે વેચાય છે અને એની સામે પણ પગલાં કોઈ લેતા નથી. હવે વિચારો કે આવા 10-15% જો આવું આ પ્રમાણે ચાલતું હોય તો આ ખર્ચો પણ એ થઈ શકે. એટલે ખરેખર ખેડૂતની આવક એ બમણી કરવા માટે એ આપણે આયોજન કરવું જરૂરી છે. પહેલા તો ગ્રામ્ય કક્ષાનું પાયામાંથી ગ્રામ્ય કક્ષાનું આયોજન અને એ ગ્રામ્ય કક્ષાના આયોજનની અંદર ખેડૂતોની પાસે શું સુવિધા છે અને એ સુવિધાના આધારે એ કઈ કઈ સુવિધા ખૂટે છે અને સાથે સાથે એ ક્રોપિંગ બેઝ ઉપર કે ક્યાં ક્યાં પાક અહીંયા લઈ શકાય તેમ છે અને એ પાકનું કેટલું ઉત્પાદન વધારે એ કરી શકાય તેમ છે એનો ખરેખર ગામ વાઇઝ તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ આખે આખો એ ક્રોપિંગ પ્લાન અને એની જે કઈ રિસોર્સિસ છે એનું હાથ કરવું પડે. અને બીજા નંબરમાં ખરેખર તો એ આ જે એક અમે ખેડૂતોની માગણી છે કે હજી જી બોલો માંગણી ટૂંક સમયમાં ટૂંકમાં કહી દો ધોરાજી સાહેબ. કૃષિ કમિશને ખરેખર કાયમી ધોરણે બનવું જોઈએ. આ કૃષિ કમિશને ખરેખર જે આના માટે સ્પેશિયલ હોવું જોઈએ. તો આ કૃષિ કમિશન પણ અત્યારે એ ખેડૂતોની તીવ્ર માગણી છે, છતાં પણ આના માટે કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. અને આ બમણી આવક માટે કરવા માટે ખરેખર તો સ્પેશિયલાઇઝ એક અધિકારી કે જે ટોપ કક્ષાનો જે કે નિષ્ણાત હોય એને ખરેખર આખે આખી એની કમિટી બનાવી અને જે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે કમિટી બનાવી અને ટોટલી એનો કેટલી બધી ભલામણો છે ધોરાજી સાહેબ કે ક્યાં પાકની અંદર કેટલું અવસ્થા થાય છે. હું બહુ વર્ષો પહેલા આ શંકરલાલ ગુરુને મળ્યો તો એમણે ઘણી બધી રિકમેન્ડેશન કરેલી, પણ એટલે અધિકારી થી કઈ એક ખાલી અધિકારી તમે બેસાડી દો થઈ જાય એ કદાચ વિકલ્પો બધા લોકો નહીં કે એવું થઈ જાય. સાગરભાઈ પણ એમનું ના પાડે છે એટલે ધીમે ધીમે એ પણ ના પાડે છે કે એક વિકલ્પ નથી. આ છે ને બિયારણ અને ખાતરની એમને વાત કરી અને વ્યવસ્થાની વાત કરી, કારણો જાણીશું. એક બ્રેક લઈએ અને બ્રેક પછી આપણે જાણીશું કે એવા કયા ત્રણ કારણો છે જે કોંગ્રેસને સમજાય ભાજપને સમજાય. ધીમનભાઈ અને સાગરભાઈ બંને પાસેથી જાણીશું, પૂછીશું, ચર્ચા કરીશું બ્રેક પછી. બ્રેક પછી આપ સૌનું સ્વાગત છે. આપણે મહામંથનમાં આજે ચર્ચા કરી રહ્યા છીએ કે કેવી રીતે ખેડૂતોની આવક બમણી થાય. બ્રેકમાં જતા પહેલા આપણે વાત કરી હતી કે સાગરભાઈ અને ધીમનભાઈ બંને પાસેથી ત્રણ ત્રણ કારણો લઈશું. સાગરભાઈ, મને એક તમારી પાસેથી જાણવું છે અથવા તો આ બધા લોકોને કંઈક કામમાં આવે એવું, કે એવા ત્રણ કારણો, મૂળભૂત કારણો, બહુ લાંબુ નહીં, બહુ ડેટા નહીં, બહુ લોકોને સીધી રીતે સમજાય ને, એવા ત્રણ કારણો કે આ ત્રણ કારણો જો સ્વીકારી લે સરકારો કે વ્યવસ્થા આપણી સ્વીકારી લે તો જે ખેડૂતની સ્થિતિ છે એ સુધરે. આવક બમણી કરવાની તમે હમણાં કીધું 32-35 એ છોડી દઈએ, તો કેવી રીતે આ ત્રણ કારણો, કોઈ ત્રણ કારણો કહો જે તમારા મતે મહત્વના હોય કે ખેડૂતની સ્થિતિ આપણા દેશમાં ગુજરાતમાં સુધારી શકે. હેમંતભાઈ, એમાં પાંચ કારણો લઈને છે ને, પાંચ વસ્તુઓ લઈને હું છેલ્લા 2-2.5 વર્ષથી ચાલુ છું. ઓકે. પહેલું તો આપણી પાસે કોઈ એગ્રીકલ્ચર પોલિસી જ નથી, એટલે આપણે કઈ દિશામાં જવું છે એગ્રીકલ્ચર પોલિસી વગર આપણને ખબર ન પડે. પ્યોર એગ્રીકલ્ચર પોલિસી જોઈએ. ખૂબ ટૂંકમાં બોલજો, 2-2 મિનિટ બધાને. એગ્રીકલ્ચર પોલિસી જોઈએ, એગ્રીકલ્ચર કમિશન જોઈએ, બહુ બધું ઇન્ટરલિંક છે એને એક જગ્યાએ કરવું પડે. એગ્રીકલ્ચર કમિશન જોઈએ. ત્રીજું એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ જે મિસિંગ છે. ચોથું બજેટમાં 50% શેર જોઈએ એના માટે, કારણ કે તમે ટ્રેક્ટરનો દાખલો આપતા હતા, આ જ સૌથી મોટો ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટનો સોર્સ છે અને સૌથી મોટો ગ્રાહક વર્ગ છે, એટલે બજેટમાં 50% હિસ્સો જોઈએ. અને એકવાર આટલા વર્ષોથી જે પીસાઈને દેવાના ચક્કરમાં ફસાયા છીએ એમાંથી દેવા નાબૂદી જોઈએ. આ પાંચ વસ્તુ થાય, વ્યવસ્થિત ગોઠવાય, તો ખેતી નફાકારક ધંધો છે, એના જેટલો નફો બીજે ક્યાંય નથી. ઓકે, ધીમનભાઈ, તમારા માટે તમે ત્રણ કારણ એવા કયા મહત્વના માનો છો કે જેને આપણે સમજી લઈએ અને બધા જ લોકો એને માની લે તો તમને લાગે ખેડૂતની જે સ્થિતિ છે એ થોડી બેટર થઈ શકે? જો હેમંત, સૌથી પહેલા તો હું કૃષિનો એક્સપર્ટ નથી જી, ખેતી વિશે મારું કોઈ જ્ઞાન નથી. જેમ સાગરભાઈનું છે, તમારું પણ છે, ઈશુદાનનું તો બહુ હતું મને એવું લાગતું હતું એની જોડે ચર્ચા કરીએ ત્યારે.
મારો બહુ દેશી હિસાબ છે. તમને એક પુરાણોની કથા કહું, હું એક મિનિટમાં જ પૂરું કરીશ. પુરાણ કહું એટલે બહુ ચિંતા ના કરતા. નળ દમયંતીની એક કથા હતી આપણે ત્યાં, કે દમયંતીને વરદાન હતું કે એના હાથમાં મરેલી માછલીઓ પણ આવે તે જીવતી થઈ જતી. નળ એના માટે માછલીઓ મારીને લાવે અને દમયંતીને આપે અને નળ સૂઈ જાય. પછી ઉઠે તાર જોયે તો માછલીઓ એના હાથમાં ના આવે, એટલે બંને વચ્ચે ઝઘડો થયો કે આ માછલીઓ તું જ એકલી ખાઈ જાય છે, અને બંને છૂટા પડી ગયેલા એવી વાત છે. આપણી સરકારનું આ દમયંતીથી ઊંધું છે. જેમ દમયંતીને મૃત માછલીઓને જીવતી કરી દેખવાનું કરવાનું વરદાન હતું, આપણી સરકારને વરદાન છે કે એ જે જીવતી વસ્તુ નડે એ પણ મૃત થઈ જાય. તમે ઘણી વસ્તુઓ જોઈ હશે આ દેશમાં છેલ્લા 70-75 વર્ષમાં કે ભલભલી ચીજોને સરકારે મારી નાખી. એટલે મારો તો એક જ મુદ્દો, ત્રણ મુદ્દા મારી પાસે નથી, તમે જે માગો છે બાકીના બે મુદ્દા મારી પાસે નથી. એક જ મુદ્દો છે કે સરકાર ખેતીને નડવાનું બંધ કરે, માત્ર ને માત્ર એક મુદ્દો છે. કોઈ એના માટે કમિશન બનાવવાની જરૂર નથી, સરકારી યોજના કરવાની જરૂર નથી. હું વસ્ત્રાપુરમાં મારી સોસાયટી સુંદરવન સોસાયટીની બહારથી શાકવાળી જોડે શાક લઉં તો મને જે ભાવે પડે એ ભાવે હું મોલમાં શાક લેવા જઉં તો નથી પડવાનું, મોલમાં મને મોંઘું પડશે. કારણ કે મોલના કર્મચારીનો પગાર, મોલના એસી, મોલની લાઇટ, એ બધો ખર્ચો આખરે મારા શાક ઉપર પડવાનો છે. અને બહુ સાદો દેશી હિસાબ છે. એ રીતે સરકાર જ્યારે ખેતીમાં પડે ત્યારે નરેન્દ્રભાઈને 9,000 કરોડનો વિમાનનો ખર્ચો, 20,000 કરોડના એમના નવા સેન્ટ્રલ વિસ્ટાનો ખર્ચો, એ બધા ખર્ચા આ ખેતીના ઉપર કમરતોડ રીતે પડવાના છે. એટલે સરકારે ખેતીમાં પડવાનું મહેરબાની કરીને બંધ કરી દેવું જોઈએ, આ બજાર ઉપર છોડી દેવી જોઈએ આખી વાત. અને બજારમાં એક નેચરલ મિકેનિઝમ છે. તમે જ્યારે ખાનગીકરણની વાત નરસિંહ રાવે કરી, વૈશ્વિકરણની વાત નરસિંહ રાવે કરી, તેમાં મૂળના એમાં પાયામાં જે ભાવ હતો એ આ હતો કે તમે કૃષિને પણ બજાર ઉપર છોડી દો. ખેડૂત 100 રૂપિયામાં એને જે વસ્તુ પડી છે એ વસ્તુના ખેડૂતને તમે તો ડબલ કહો છો, હું તો કહું છું 4 ગણા ખેડૂતને મળશે. જો સરકાર ખેતીને નડવાનું બંધ કરશે તો 100ની વસ્તુ ખેડૂત 400-500માં શહેરમાં આવીને વેચશે. આપણે જોયું છે કેરીઓ ઉનાળામાં ખેડૂતો અહીંયા લાવે છે, કેસર કેરી સરકાર જો વેચવા જાય તો સરકાર શું હાલત કરે છે ખેડૂતોની, કેસરની આપણને ખબર છે, કેસરને કાળી કરી નાખે. અને એ જ ખેડૂત ઊંટલારીમાં ભરીને એની કેરી જો જાતે અમારા વસ્ત્રાપુર સરકારી વસાહત પાસે જઈને વેચે છે તો ખેડૂતને વધારે પૈસા મળે છે અને મને કેસર કેરી પ્રમાણમાં સસ્તી મળે છે. એટલે આખી માર્કેટ મિકેનિઝમ ઉપર છોડ દો. મોટા મોટા મને તો ખબર નહીં આ ધોરાજીયા સાહેબ આટલા અનુભવી, છતાં હજી સરકારી કમિશનની ને સાગરભાઈ બી કમિશનો ઉપર શા માટે આટલો આધાર રાખે. સ્વામીનાથન તો બહુ મોટા વૈજ્ઞાનિક હતા, એમણે બહુ મોટી મોટી વાત કરી. પણ જે સરકારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હતું એ સરકાર જ પોતે લાલા હોય તો સ્વામીનાથન બિચારા શું કરવાના છે. એટલે ખેડૂતને માર્કેટ મિકેનિઝમ ઉપર છોડ દો. ખેડૂતની એમની જે તમે આવકની ચિંતા કરો છો, બમણીની 4 ગણી થશે. વિજેન્દ્રભાઈ આ એક વાત છે, કાં તો બહુ નાના એવા સજેશન છે કે એનો ખર્ચો આટલો વધારવો બિયારણ માટે. જે સાગરભાઈએ કીધું કે તમે કંઈક એવી વ્યવસ્થા ગોઠવો કે જ્યારે એની ટેકનોલોજી બદલાઈ જાય અથવા તો કંઈક નવું આવે તો ખેડૂતને બહુ સુલભ રીતે મળી જાય. તો આમ સરકારો માટે આ એટલી બધી મોટી વાત છે ખરી કે માનો કે આવી સાવ સાધારણ વાતોને પણ જો સામાન્ય લોકો સમજતા હોય તો સરકારી વ્યવસ્થા અને સિસ્ટમમાં એ વાતો ના આવી શકે. જીતેન્દ્રભાઈ એમને ભાઈ આપણા અહીંયા 4 જણા બેઠા છે, અમે 4 જણના મત જુદા છે કે ખેતીની આવક વધારવા માટે શું કરવું જોઈએ. સાગરભાઈ કે કમિશન કરવું જોઈએ, સુધારેલા બિયારણની વાત થઈ, સાહેબ તો કે મુક્ત કરી દો, તો અને પોતાનો ઓપિનિયન હોઈ શકે અને કદાચ સાચો પણ હોય. એટલે સરકારને કેટલાક સૂચનોને આધારે જે કરવાનું છે. પણ લલિતભાઈ જે વાત કરતા હતા, લલિતભાઈ બહુ આક્રોશમાં બોલ્યા, એટલે મારે એમને 3 પ્રશ્નો પૂછવા છે કે ભાઈ ખેતી માટે ભારતીય જનતા પાર્ટીની મુરાદ શું છે અને તમે આટલા વર્ષમાં શું કર્યું? નર્મદા યોજનાના દરવાજા બંધ કરવાનું તમે આટલા વર્ષ કેમ રોકી રાખ્યું હતું? એક, કારણ કે 1.25 મિલિયન એકર ફીટ પાણી ભરાતું હતું, આજે એ દરવાજા નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી બંધ થયા, એટલે 4 મિલિયન એકર ફીટ પાણી ભરાય છે. અને ગુજરાતમાં ઉનાળામાં પણ આ વખતે 14 લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું એ વાસ્તવિક છે. 11,000 ગામડામાં પીવાનું પાણી પહોંચ્યું. સુજલામ સુફલામથી તળાવો 568 ભરાયા અને સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી પહોંચ્યું, આ વાસ્તવિકતા છે. આટલા વર્ષોથી તમે કેમ બંધ રાખ્યું હતું? એક. બીજી વાત, સ્વામીનાથન કમિટીની રચના 2004માં થયેલી, તમારી સરકાર 2014માં ગઈ ત્યાં સુધી 10 વર્ષ સુધી આ રિપોર્ટ મનમોહનસિંહજીની કેબિનમાં અભરાઈએ કેમ મૂકી રાખ્યો હતો? આ નંબર 2014 સુધી તમે ખેડૂતો પાસેથી ધિરાણના બદલામાં કેટલું વ્યાજ લેતા હતા અને કેટલું ધિરાણ આપતા હતા? ક્યાંય પણ દેશના ખેડૂતને 25-30 હજાર ધિરાણ લેવા માટે ભૈસાબ બાપા આગેવાનોને પૂછવું પડતું હતું, એને લોચ આપવી પડતી હતી. આજે તમે 18% વ્યાજ લેતા હતા અને તારીખ સુધીમાં ન ભરાય તો 5% દંડનીય વ્યાજ,
એટલે 23% વ્યાજ લઈ અને ખેડૂતોને લોહી ચૂસતા હતા. આજે સરકાર, કેન્દ્ર સરકાર સમગ્ર દેશને 3% વ્યાજે અને 3% પણ ગુજરાતની સરકાર માફ કરી અને 3 લાખ સુધીનું ધિરાણ ખેડૂતને બિલકુલ 0% વ્યાજ આપે છે. એ તમે શું કરતા હતા અને તમે સારી સલાહ આપી તો મધ્યપ્રદેશ, રાજસ્થાન કે તમારા રાજ્યોમાં કેમ એ 3% પણ માફ કરવામાં નથી આવતા? આ ત્રીજી વાત. ચોથી વાત, ઓર્ગેનિક ખેતી. આઝાદીના આટલા વર્ષ સુધી ડ્રીપ ઇરિગેશનમાં ગુજરાતમાં 1 પણ હેક્ટરનું કામ નતું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી 19 લાખ હેક્ટરમાં કામ થયું છે. તમારી સરકાર હતી ત્યાં સુધી 2000 સુધીમાં સોલર પાવરથી 1 પણ મેગાવોટ વીજળી પેદા નથી થતી. આજે 1000 મેગાવોટ તો માત્ર સોલરથી પેદા થાય છે અને 5 વર્ષ સુધી ખેડૂતને કનેક્શન માટે એના લોનના હપ્તા ભરાઈ જાય ત્યાં સુધી વીજળીનું કનેક્શન નહોતું મળતું. બોર અડધા ફેલ થઈ જતા હતા. આજે છેલ્લા 6 વર્ષથી પ્રતિ વર્ષ 1 લાખ કરતા વધારે તમારા 3 લાખ કનેક્શન હતા, અત્યારે 18 લાખ વીજળીના કનેક્શન થયા અને 23 લાખ હેક્ટરમાં સરફેસ ઇરિગેશન પિયત કરીએ છીએ. એટલે આ 5 સવાલોના જવાબ તમે આપો. 5 સવાલો છે. આ તમે ડંકેલ કરાર અને એટલે ગુજરાતના દેશના ખેડૂતોને તમે બરબાદ કરી દીધા. એ પ્રમાણે વિશ્વના સંગઠનો સામે, વિશ્વના દેશો સામે તમે લાચાર થઈ ભાઈ બાપ માય બાપ બનાવી અને તમે ખેડૂતને ગીરવે મૂકી દો. ગુજરાતની ખેતીને, દેશની ખેતીને તમે ગીરવે મૂકી દીધી. એનો જવાબ આપો તમે. એટલે હિતેન્દ્રભાઈ, હું એવું ઈચ્છતો હતો કે મેં સાગરભાઈને કીધું હતું કે બહુ કોંગ્રેસ ભાજપ ના થાય અને આમાંથી કંઈક સમાધાન નીકળે ને એ રસ્તે જઈશું. તમે 3 સવાલ કીધા અને 7 પૂછ્યા, કંઈ વાંધો નહીં. લલિતભાઈ, આ વર્ષોથી તમારા ઉપર એ આરોપ લાગે છે કે તમે નર્મદાના ડેમના દરવાજા બંધ રાખ્યા. 2004માં સ્વામીનાથન કમિટીને તમે નિમી યુપીએ સરકારમાં અને 6માં એનો રિપોર્ટ આવ્યો, તમે 14 સુધી રહ્યા કેમ ના? આ જે સવાલો છે આજે એના જવાબ જોઈએ. ઓકે હિતેન્દ્રભાઈ, 1 મિનિટ હવે લલિતભાઈને બોલવા દઈએ પ્લીઝ. 25 વર્ષ ત્યાં કોંગ્રેસ નું બાનું દેતા હિતેન્દ્રભાઈ, શરમ આવી જોઈએ તમને. શરમ સ્વામીનાથન કમિટી નો જવાબ આપો ભાઈ. કેમ સ્વામીનાથન કમિટી ને ભલામણ નહીં કરી? નર્મદા ડેમ ના દરવાજા કેમ બંધ નહીં કરવા દીધા? યુરિયા ખાતર ને નિમ કોટેડ કરવાનો રિપોર્ટ પણ 2004 માં પડ્યો હતો, કેમ નહીં કર્યું? લલિતભાઈ પાસે જવાબ લઈ લે. હા લલિતભાઈ, નહીં હવે નહીં બોલે, હવે નહીં બોલે, હવે નહીં બોલે, હવે નહીં બોલે. તમે તમે બોલો, તમે બોલો. શાંતિ રાખો, એમાં મજા આવશે. તમારી મારી બેય ની કિંમત થશે. જી બોલો, તમે બોલો, તમે બોલો. આપે નર્મદા ડેમ સવારથી સાંજે ઉઠીને બીજી વાત આવડતી નથી ખેડૂત પાસે. આ નર્મદા ડેમ નો પાયો કોંગ્રેસે નાખ્યો છે અને તમે બધા માના દો છો. આ ગુજરાત ની અંદર 170 ડેમ કોંગ્રેસે બનાવ્યા છે. દરવાજાની વાત કરો, બીજી વાત કરો. દરવાજાના કેમ 8 વર્ષ પડી રહ્યા એમ? દરવાજાની વાત કરો, બીજી વાત નહીં કરો. તમે એક વસ્તુ, જે લોકો ગરીબ માણસોને જેને વસાહતમાં શિફ્ટ થવાનું હતું એની વ્યવસ્થા થાય. અને માનાજીનું પાણી આવ્યું કોઈનીથી? તમે તમે સવાલ પૂછે જશો ને તો એના જવાબ પૂરા નહીં થાય. તમે 6 સવાલ દાગી ચૂક્યા છો, એને બોલવા દો. આપને નિરાત રાખો, આપને બધો જવાબ મળશે. હા બોલો બોલો લલિતભાઈ, તમે જવાબ આપો. નર્મદા ડેમની વાત કરી, આપે ટેકાના ભાવની વાત કરી. ગુજરાતના કોંગ્રેસના શાસનમાં 25 વર્ષમાં ક્યારે ટેકાના ભાવે ખરીદવાની જરૂર નથી પડી? ખેડૂતોને પૂરો ભાવ મળતો. તમારી જો દાનત અને ઈરાદો હોય તો હું માનનીય હેમંતભાઈ આપને 2 વાત કરું છું. આપણે સોલ્યુશન તો એમાં નથી કર્યું કોંગ્રેસે, શું કર્યું એ તો ગુજરાતના તમામ ખેડૂતોને ખબર છે સાહેબ. રૂપાંતર સિસ્ટમ, ગુજરાતના પ્રણેતા પુત્ર હતા ખેડૂતના નેતાઓ સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને વલ્લભભાઈ પોપટભાઈ પટેલ, દ્વારકાદાસ પટેલ, મનુભાઈ કોટડિયા, આ તમામ લોકો ખેડૂતો માટે એની પોતાની સરકારમાં લડતા હતા સાહેબ, કોંગ્રેસના શાસનમાં પણ. અને અહીંયા રાજકોટમાં લોધિકા સંઘ ગમે તે જગ્યાએ ખેડૂતોની મગફળીનું પિલાણ થાય, એના તેલના ભાવ પૂરા મળે, જ્યારે જોઈએ ત્યારે મળે, જ્યારે ભાવ કરવા હોય ત્યારે કરી શકે, આ બધી સિસ્ટમો એ લોકોએ ડેવલપ કરી હતી. આજે ભાજપના શાસનમાં
માત્ર બે અમિત શાહ ને નરેન્દ્ર મોદી થાય એટલું કરે. આજે પણ ગુજરાતમાં મનસુખ માંડવિયા છે, પરસોત્તમ રૂપાલા છે, આજે પણ જયેશ રાદડિયા છે, આજે આરસી ફળદુ છે, ખેડૂતના દીકરા છે, પણ એક શબ્દ બોલી શકે એમ નથી, સાચી વાત કરવાની હિંમત નથી કે ખેડૂતો આમાં બરબાદ થાય છે. એટલા માટે હું આપને કહું છું કે આ બધી વાતો માત્ર એક જ સોલ્યુશન છે, તમારો ઈરાદો ખેડૂતને સારું કરવાનો હોવો જોઈએ. સવાલનો એક જવાબ, ઈરાદો ગામ લઈને આવ્યા હતા તો ગોકુડિયા ગામ થયા, એનો ઈરાદો હોવો જોઈએ. તમારો ધીમંતભાઈ, ધીમંતભાઈ ને હું વાત કરું, ધીમંતભાઈ આપ યાદ કરજો, બે મિનિટ મારે જોશે આપની. હિંમતભાઈ બોલો. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં એક સમય એવો હતો કે સૌરાષ્ટ્રના તેલિયા રાજાઓ, જેને સોલવન્ટ પ્લાન્ટ વાળા કહેવાય, ઓઇલ મિલ વાળા કહેવાય, મોટી મોટા લોકો સૌરાષ્ટ્રની અંદર શાસન થતું, તેલિયા રાજાઓ ધારે તો સરકાર ઉથલી શકતી હતી, એટલા પ્રબળ અને તાકાત વાળા હતા. સાહેબ, આ તેલનું શાસન એવું કર્યું કે મીડિયામાં, પત્રકારોમાં, ટીવીમાં ચારે બાજુ જાહેરાત કરી કે મગફળીનું તેલ ખાય એટલે હાર્ટ એટેક આવે, કપાસિયાનું તેલ ખાવ, ફલાણું તેલ ખાવ, પામોલીન ખાવ. આ પામોલીન કરતા કરતા ખેડૂતના તેલના ડિમાન્ડ ઘટાડી દીધી. વ્યવસ્થિત રીતે આયોજન કરીને ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને બરબાદ કરવા માટેની એક ષડયંત્ર રચ્યું. નર્મદા ડેમ નો એક પણ જવાબ નહીં આપે, તમે વ્યાજ કેમ લેતા હતા એનો જવાબ નહીં આપે. જેને મન પડે જે કંપની હમણાં તમારી જાહેરાતો આપે બધી, અમે તો કર્યું ડ્રીપ ઇરિગેશન નું, કર્યું સોલર નું, કર્યું કેમિકલ ઇન્જિનિયરિંગ કરી 0% નિયમન આપ્યું, એટલે માનો કે વધારો કર્યો. માનો કે ઈરાદા વાળી વાત છે, તમારી વાત સાચી છે, તો એમને સ્વીકારી લીધું પહેલા કે ઘણી બધી વસ્તુઓ છે જે કરવાની જરૂર છે, ઈરાદો છે એમની પાસે, એ તો તમારા જે સવાલ છે એને કાઉન્ટર કરે છે. પણ કેટલાક આરોપો એ તમારા પર કાયમ લગાવતા રહે છે કે નહેરુના શાસનમાં આવું હતું ને નહેરુના શાસનમાં આવું હતું. જો તમે એનો જવાબ નહીં આપો તો આ કાયમ માટે નહેરુ છે ને એ તમારા પેલામાં આવતા રહેવાના જવાબો, એ સવાલો તમને આપતા રહેવાના જવાબો. મારી તો ઈચ્છા છે કે ખેડૂત મિત્ર વડાપ્રધાન બને. હવે ગાંધીજી હવે ના બનવા દીધા સરકાર સાહેબ. ઓકે, દેશની અંદર નવરત્ન કંપનીઓ છે ને, નેહરુના પ્રતાપે. ઓકે લલિતભાઈ, ભારતીય જનતા પાર્ટી વાળા જે કંપની વેચી વેચીને દેણું ભરે છે ને, ઓકે, નેહરુની એસ્ટાબ્લિશ કરેલી કંપનીઓ છે. અરે હિતેન્દ્રભાઈ, આ જે વાત છે, ચર્ચા છે, એ કોંગ્રેસ ભાજપ કરતા આપણે સમાધાન તરફ જવું હતું, પણ ઘણી બધી વાતો થઈ શકી, ઘણી ના થઈ શકી. આપણે ફરી આવા કોઈક વિષય લઈને મળીશું, આ જ વિષયને વધારે ન્યાય મળે એ રીતે મળીશું. અને આ જે ડિબેટ છે, જે ચર્ચા છે, એને પૂર્ણ કરતા પહેલા તમામ જે મહાનુભાવો છે એમનો હું આભાર માનું છું. હિતેન્દ્રભાઈ, લલિતભાઈ, સાગરભાઈ, ધીમંતભાઈ અને ધોરજીયા સાહેબ જે જોડાયા, આ તમામનો હું આભાર માનું છું. અને એવી આપણે આશા રાખીએ કે જે ખેડૂત પોતે ઈચ્છે છે કે એના જે સંતાનો છે એ શહેરમાં ભણે, અને એક જે એનું જે શહેરી જીવન છે એ પણ શરૂ થાય, અને ગામડામાં એની જે આજીવિકા છે એ પણ સતત આવતી થાય. આ તમામ મથામણોની વચ્ચે આપણે આ જ વિષય પર ફરી પણ ચર્ચા કરતા રહીશું, એના પર પણ મહામંથન કરીશું. આજે આ પાંચે મહાનુભાવો સાથે મને પણ આપશો રજા.